તો ગાય 17 વાગ્યા છે મોર્નિંગ ના, 4 સવારના, અને અત્યારે અમે હોટેલે ઉભા રહ્યા છીએ. આ બધાના થોબડા તમને બતાવી દઉં. તો ગાઈસ, રવિએ સવાર સવાર માં ચા લઈ લીધી, અમારું વિજયભાઈ. તો ગાઈસ, ફાઈનલી અત્યારે અમે આવ્યા છીએ સાપુતારા, રોકાયા છીએ આ બાજુ. અત્યારે હાલમાં અત્યારે ગાઈસ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે આ બાજુ, આવું બધું થઈ ગયું છે ગાઈસ. અને આ બાજુ અમે રોકાયા હતા, આ બાજુ દાદા બેઠા છે, ઉભા થયા. અજો વિપુલભાઈ નીકળી, હવે અમે નીકળીએ ઘરે જવા માટે, અને કાકા થાકી ગયા છે, ગાડી ચલાવે છે. મારો કાકો થાકી ગયો છે, મારો કાકો થાકી ગયો છે. અને આ દુકાન છે એમની રેગ્યુલર ઉભા રહે, પુના લઈને ચાલતા હતા કાકા, એવું છે આ દુકાન. તો ગાઈસ ચલો હવે આપણે ઘરે જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ, હવે બેસી જઈએ હવે આઈસરમાં. ઓ મળીએ હવે જાનું લેણ, જાનું બેસ. પણ અમારે ગાઈસ તકલીફ શું થાય છે, વિપુલભાઈ ની બોડી વધારે છે, ચડી જાય છે. ગાઈસ તમે કહેજો અંદાજે કમેન્ટમાં કે ભાઈ ની બોડી કેટલી, બોડી નહીં સોરી વજન. ના ના બરાબર છે યાર. ગાઈસ ઘેટા બકરા ઉભા, ઘેટા બકરા ઘેટા માં જઈ ગયા છે, પણ હવે કમ્પ્લીટ બે આવી લાગે છે. એ જો અમારા વિપુલભાઈ ને હવે લાગે ફાવી ગયું છે. નાડો મળીએ ઘેર જઈને, ના નહી બે દાડા ના ગોબરા આપડી આઈસર છે જાનુ સાઉન્ડ ની, જોઈ લો આવી રહી આઈસર છે મોટી કિડની. હું બતાવું ગોરો, બતાવું ગોરો બધું આવું લઈને ફરી ફેમ અમરા છે. ઓ આ પેલા પુના વાળા હાલ્યો, ગીફ્ટ નું હાલ્યો લાઈટ વાળો. તો ગાઈસ ચલો હવે આપડે ઘરે જઈએ, હવે ચલો. તો ગાઈસ અમે સ્ટોપ થયા છે, અને વિપુલભાઈ હેડતા હેડતા આવે છે, અને હવે આપણે જઈએ આ બાજુ નાસ્તો કરવા માટે. બધો ની હાલત બહુ ડેન્જર થઈ ગઈ છે ગાઈસ, અમારા બધા માણસો ફ્રેશ થાય છે. તો ગાઈસ ચલો નાસ્તો બાસ્તો કરી રહીએ, કઈ નઈ મિત્ર ફ્રેશ થઈ ગયા. તો ગાઈસ ભજીયા નો નાસ્તો આવ્યો છે, અને બધા ખાય છે ફફડાઈને. કેટલા દિવસ ના? તો ગાઈસ ચલો આપડે બી નાસ્તો કરી લઈએ, અને આ બધું વિપુલ અગરબત્તી. તો ગાઈસ ચલો આપડે નાસ્તો કરી લઈએ, ભાઈ મળીએ. તો અમે તો ભજીયા કઈ ભૂકા બોલાઈ દીધા, પણ આ બાજુ વિપુલભાઈ વિજય ને દાદા ને બધા ખાય છે તબિયત થી, અને દાદા ખુશ થઈ ગયા આજે તો પતી ગયા ગાઈસ સામના ભજીયા. શું વિપુલભાઈ મજા આઈ ગઈ ને? ઓકે, કોઈને ખુવારતો નહીં, કોને ખુવારું? હા અમારે ચેબલી હતો, હાથમાં એક ભજ્યું લઈ લીધું છે એડવાન્સમાં. એવું કેતા કે મારા દાંત થયા નહીં, ચાવામાં તકલીફ પડે છે. તો ગાઈસ આપડી કોફી આવી જાય, લપી લઈએ. તો આપડી કોફી આવી ગઈ છે, પી લઈએ હવે. અને આ લોકો ની ચા બી આવી ગઈ છે. ઓ દજાયો, અમાર બતક તો દજાયો ગાઈસ. હવે આ બધા પીસે ચા, ચલો કોફી પીને મિનરે મળીએ આપડે. તો ગાઈસ બધા ચા કોફી પીને નવરા થઈ ગયા છે, અને હવે બધા હે ને હવે ગપ્પા મારા છે. આ વિપુલભાઈ ફોન મંત્રા છે આ બાજુ, લો આ ભાઈ હાથ ખાં ખેર દેલા. અને અમાર વિજયભાઈ આપડે ગલટી મારશે આપડે. કઈ થી લા? અહીંયા આગળ જ ગામ છે પેલું. કયું ગામ? કયું ગામ? ગામનું નામ ખબર છીએ નઈ, એટલે આ તઈથી આગળ થી કન્ટિન્યુ કરીએ. બીજા છોકરાઓ અહીં બેઠા છે ઉભા, બધા ડાચા બતાવી દઉં. બે દઈ દાડા ના નયા જોયા વગર ના બધા. એ કારું કારું આવ્યું. ઓ ગાઈસ આવ્યો લા. હા બોલો ગાઈસ. ચા અમે પી લીધી છે, હવે આપડે કયા ગામ માં પછી? પીપળા જવાનું. હા રાત પીપળા જવાનું. શું કરો રાત પીપળા? પેલા જવાનું ના દેવા વગર. હા નાવાનું. તો ગાઈસ ચલો બધા ચા કોફી પી લીધી, જવા બધા ભાગીએ આઈસર માં. કારું આવે તો એડિટ કરીને હું કરીશ.
લો હેડો. તો ગાઈસ ચલો આઈસરમાં બેસી જઈએ હવે આપણે. તો ગાઈસ ફરીથી અમે જતા જતા અહીંયા સ્ટોપ થઈ ગયા છીએ નહાવા માટે. અને તમે પાણીનો અવાજ સાંભળો ગાઈસ, પાણી એટલું મસ્ત જાય છે, બહુ મસ્ત પાણી છે અને મચ્છી બી ઓછે ગાઈસ. કઈ છે મચ્છી? હા હા હા, સાચી વાત છે, સાચી વાત છે. તો ગાઈસ ચલો આ વહેતા પાણીમાં આપણે બહુ જ મજા આવશે ગાઈસ. કપડાં કઈ નહીં લાયા? તો નહીં લાયા. તો નાવાનું નહીં? રાઈટ, નહીં કાઢો નહીં કાઢો. તો ગાઈસ ચલો ટાઈમ ખોટી કર્યા હવે નહીં કાઢીએ. આપણા બધા માણસો કઈ ગયા? બધા કઈ ગયા? બધા કઈ ગયા? એમ કોઈ તાકે કામ નાવા? ઓ તો એમની જોડે જઈ આવો. હેલો ગાઈસ, અમારા ચિંટુભાઈ અત્યારે નહીં રહ્યા છે. ચિંટુભાઈ અહીં બાજુ બતાવજો એકવાર, અહીં બાજુ જોઈ લો. બહુ જોરદાર લોકેશન નાવાનું છે, તમને પણ મજા આવશે નાવાની. કોમેન્ટમાં લખજો કે કેવું છે લોકેશન. આ તો ગાઈસ નહીં તો એને ફ્રેશ થઈ ગયા છે અમે. દેખો કપડાં બી આપણે ચેન્જ કરી નાખ્યા છે. હા ભાઈ નયો ના કારણે નહીં કાઢ્યું. હું નથી નયો એવું છે, હું ગંદો છું. અમાર વિજયભાઈ બી નહીં કાઢ્યું છે, હવે કાચને ચોખ્ખું કરે છે. તો ગાઈસ ચલો ગયા છે, મળીએ વ્લોગ કરીએ કન્ટિન્યુ, તાકાત રહી નહીં. તો ગાઈસ ફાઇનલી અમે જવા નીકળી ગયા છીએ હાલોલ, અને હવે ડ્રાઈવિંગમાં અમારા વિજયભાઈ આવી ગયા છે, એટલે હવે ફફડાઈ નાર છે ખતરનાક. તો ગાઈસ ચલો ઘોડાને જઈને મળીએ હવે આપણે. હવે હોન વાગ્યો ગાઈસ, બાકી પેલો દાદો તો વગાડતો જ નતો હોન મોદો. અમારી તો જિંદગી કાલ સવાર ના નીકળ્યા, અત્યાર સુધી તો 130 કિલોમીટર હજુ બાકી રહ્યું છે ઘરે જવાનું. દિવસ પેલા તો હજુ શાક રોટલી બનાવી, શાક રોટલો ખાય, હવામાં ભૂખ લાગે ગાઈસ. ભૂખે મરવાના ધંધા હેરાન કરે છે આ લોકો, જોડે ત્રાસ પામી ગયો છું મેં. તો ગાઈસ અમારા વિજયભાઈ પણ થાકી ગયા છે, અમારા વિજયભાઈ પણ થાકી ગયા છે, કાચારી ગયા છે. કીધું મેં ગાડી ભગાવો તમે. ચલો ગાઈસ મળીએ હવે ઘેર જઈને. તો ગાઈસ નહીં તો એને ફ્રેશ થઈ તો થઈ ગયા છે, પણ ફરીથી અમે સ્ટોપ કર્યું છે અહીંયા આ બાજુ. આ પાછી કઈ હોટલ છે? શ્રદ્ધા ઢાબા એવું નામ છે, ત્યાં અમે ઉભા રહ્યા છે. અને આ બાજુ બટાકા પૌવા બનાવવાનો પ્રોગ્રામ કર્યો છે આ બાજુ. અને આ બાજુ દાદા જોડી બીડી પીવે છે ફર્સ્ટ ક્લાસ. ના ના દાદા દાદા યાર દાદા. અને રવિ જગ પર બેઠો છે લોટો લઈને, પાણી નહીં મહી ના બતક અહીં ઉભો. અને આમાં લોબાભાઈ ને ચેપલી બનાવશે ફર્સ્ટ ક્લાસ બટાકા. ઓ નવ ની ચલો ને બટાકા પૌવા બનાવશે. અને કરણ અહીં ઉભો છે, બેઠો છે. આ પૌવા હવે ધોવાના છે. ઓ નો અલા બસલા. અને વિજય અહીં બેઠો છે. તો ગાઈસ ચલો પૌવા બવા બની જાય, પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ થોડી વારમાં. તો ગાઈસ પૌવા રેડી થઈ ગયા છે, એટલે હવે આપણે નાસ્તો કરી લઈએ. આ વિજય તો કુકર લઈ લીધું, કુકરમાં ખાશે. અને અમારે રવિએ તો તપેલી લીધી. અને આપણા પૌવા બની ગયા છે. અને આ બધા છોકરા હવે શું કર્યો, કુકરમાં ખાશે ભાઈ. તો ફાઇનલી ગાઈસ અમે અમારા પટ્ટા અમારા ઇલાકામાં ઘૂસી ગયા છીએ, પુનામાં ફરી ફરીને અતરાઈ ગયા છીએ હાલોલ ફાઇનલી. અને કરણ ડ્રાઈવિંગમાં ગયા છે ગાઈસ, વિજય નીકળી ગયો, પેલો દાદો નીકળી ગયો, કરણ નો વારો આવ્યો. અને અમારા અજયભાઈ અને અમારા લોબાભાઈ બેઠા જ છે. તો ગાઈસ આ હોન કયા સોંગ નું છે મને કમેન્ટ માં કેજો. આજે અમાર કરણભાઈ જે આપણે સોંગ વગાડ્યું છે. શું કરણભાઈ મજા મજા કરે નાખી તમે તો હોન નું. તો ગાઈસ ફાઇનલી થાકતા થાકતા અમે આવી તો ગયા ગોડાઉન. પુના નો અવાજ પૂરો થઈ ગયો ગાઈસ અમાર બધાનો.